દોસ્તો કહેશો બધા મજામાં મજામાં હશો હું પણ મજામાં છું તમે પણ મજામાં હશો તો મિત્રો અત્યારે જો આપણે વરસાદની વરાપ રહી ગઈ છે તો મિત્રો અત્યારે જો આપણે વાડિયા જવાનું છે અને આપણે દવા છાંટવાની છે અને ઘણું કામ છે તો અત્યારે હમણાં વાડિયા જઈ કીધું આપણે વિડીયો નહોતા બનાવતા એનું કારણ હતું કે ભાઈ મને થોડોક કંટાળો આવી ગયો હતો કીધું આપણા વિડીયોમાં વ્યૂ નથી આવતા સબસ્ક્રાઈબ નથી આવતા એટલે કંટાળો આવ્યો ગયો તો પછી એવું પાછું કે હવે આપણે આગળ વધવી ભાઈ મહેનત કરવી હવે પાછી તો આપણે આગળ વધવી હવે કંટાળાવ તો મેળ ન આવે એટલે મેં કીધું હવે મહેનત કરવી જો સક્સેસ થઈ જાય તો થઈ જઈએ આપણે તો તમારો બધાનો સપોર્ટ હશે તો પાછા હવે સક્સેસ થઈ જઈશું આપણે તો મિત્રો સપોર્ટ કરતા રહીજો અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો કોમેન્ટ પણ કરજો તો હાલો આપણે વાળીએ જવી અને આપણે આપણું કામ છે એ બધું સારું કરી વાળીએ જઈને કારણ કે હવે આપણે નવા નવા વિડીયો આપણે બનાવવાના છે તો તમને નવા નવા વિડીયો જોવા મળશે ને આજ આપણે જવાનું છે બીજી વાડીએ કારણ કે જે પહેલી વાડી ગયા વર્ષે રાખી હતી એ વાળી નથી પણ બીજી વાડી વાવા રાખી છે તો હવે આપણે ત્યાં જવાનું છે અને ત્યાં રેલગાડીનો પાટો છે તો પાટે આપણે ટ્રેન બહુ અને દવા છાંટવાની છે તો દવા છાંટશું ત્યાં જઈને કારણ કે અત્યારે વરસાદ નથી અને દવા છાંટવી પડે એમ છે અને કપ્પા થોડાક કુકડ આવી ગયે છે તો આપણે છાંટી દઈએ દવા શેઠનો હમણાં ફોન આવ્યો હતો કે દવા સાટ્યું છે તો છાંટી દઈએ આપણે દવા અને ખાતર નાખવાનું કહે તો પછી ખાતર નાખશું પણ અત્યારે પહેલાં દવા સાટ્યું છે તો છાંટી દેવી દવા તો હાલો આપણે વાડિયા જ આવી અને વાડિયા જઈને મળીશું મળશું તો હાલો વાડીએ તો મિત્રો જો અત્યારે આપણે વાડી આવી ગયા છીએ અને દવા સાટાવવા હતી પણ દવા છટાય એમ નથી કારણ કે અત્યારે સાકળ બહુ આવ્યો છે એમાં અને સાકળ ભરેલા પાણી હોય તો દવા નોકાય લાગે એટલે પહેલાં આપણે ખાતર નાખવાનું કર્યું છે કે મગમાં ખાતર નાખી દઈએ જો આ મગ છે આપણે આ મગમાં ખાતર નાખ્યું છે થોડું થોડું હવે આમાં ખાતર નાખી દઈએ એટલે બે શાહ મગના છે બે અડદના છે અને એક પાછા નાનો એવો છે ત્રણ શાહ મગના છે એટલે ત્રણ એમ નાખી દેવી અને થોડીક મરછીમાં નાખવાનું છે તો બધી નાખી દેવી જો આમાં સાકળ દેખાય એ ઝાકળ ઉડતો હોય છે ને ગરમી બહુ છે હજી તો હાલો હવે આપણે આ થોડુંક ખાતર છે તો ખાતર આપણે નાખી દઈએ જો આ એટલું ખાતર છે અને આમાં બધે નાખી દેવું છે ને આ ઓલે આમ જો ઓલપા ગઈ છે ખાતર નાખવા એ નાખતી આવે છે તો હાલો આપણે ખાતર નાખી દઈએ તો આવો મિત્રો આપણે કંઈક કપા છે હવે આપણે અને હવે દવા સાંટવાનું ચાલુ કરવું છે કારણ કે હવે ઝાકળો વિયો ગયો છે હવે તો કોરા પાંદડા પડી ગયા છે તો પપે આપણે ભરી લીધો છે પપ આપણો ભરાઈ ગયો કુંડીમાં એટલું પાણી છે એટલે એટલું પાણી લઈને સાટી દેવાનું છે આપણે બધામાં પહેલાં આ ભાગ ચાલુ કરવો છે અને પછી વલ્પા ભાગ ચાલુ કરવો છે તો હાલો આપણે હવે દવા છાંટવા મળી તો ભરાઈ ગયો કમ્પ્લેટ દવા નાખી દીધી છે પાણી ભરી લીધું છે તો હવે આપણે દવા છાંટવાનું ચાલુ કરી દઈએ અને વિશ્વાસના મમ્મીના બોલ પર નીંદવાય ગયા છે મોટું મોટું ખડ ખા છે એ ખ્યાય છે ને આપણે દવા છાંટવાની છે બરોબર થાય જેટલી સટાય એટલી છાંટી દઈ પછી જો અત્યારે વાદળા તો ઓછા છે કાંઈ નથી કાંઈ વરસાદ આવે એવું તો હવે આપણે છાંટી દેવી અને ગરમી થાય છે પવન ઠામકો નથી લાઇટ છે પણ એક ફોલ્ટ આવી ગયો છે લાઇટમાં મોટર એની ચાલુ થાય એમ તો હવે હાલો આપણે ચાલુ કરી દઈએ દવા છાંટવાનું તો મિત્રો જો અત્યારે ટ્રેન આવી છે અહીંયા દેખાય તો તમને થોડુંક ઝૂમ કરીને બતાવું અમારા ટ્રેનનો પાટો આવી ગયો માલગાડી નીકળી માલગાડી ભાવનગર થી મહુવા ગાડી નીકળે છે આપણે દવા છાંટવાનું સારું કહી દીધું મિત્રો આ ગાડી આવી નીકળી મવા ભાવનગર માલ ગાડી છે આ ટ્રેન તો ઓલી હોય ગઈ નવ વાગ્યાની અને આપણે જો પપ લઈ લીધો છે ને દવા છાંટી છે તો કઈ કઈ દવા છાંટી છે તમને હમણાં બતાવું એ બાટલા આમાં આપણે દવા છાંટવાની છે જો જો મિત્રો હવે આમાં આપણે દવા છાંટવી છીએ કઈ કઈ એવા દવા સાટવી તમને બતાવો હમણાં પોપ ભરવા જાઓ એટલે તો ફેમિલી જો હું તમને કહેતો કઈ દવા સાટવાની જો આ દવા છે સોનોમોલ છે અને એક બીજી વતન દવા છે આ એક લીટરમાં છે આપણે અને આનો પહેલો છટકાવ આપણે કરવી છે આનો જોઈ આવું કેવું રિઝલ્ટ આવે છે એ બરાબર તો હાલો આપણે આને દવા નાખી દીધી છે હવે એક આવડી આ દવા છે આ દવા પણ સારી છે કે કુણ માટે સુસ્યા હોય કોઈ એવું જીવાત હોય એ માટે છે આ પાંત્રી એમએલ નાખવાની છે અને ઓલી છે એ વીસ એમએલ નાખવાની છે આ પાંત્રી એમએલ છે તો આપણે પપ્પ તો ભરી લીધેલો છે આ એનું માપ્યું છે આ માપી એમાં તો આપણે નથી નાખતા પણ બીજું અલગ માપ્યું છે એ લી લેવું જો આ નાનું માપ્યું રહ્યું એનાથી આપણે નાખવાની છે મોટો માપી એમને સરખું માપ નથી આવતું તો આને આપણે લેવાનું વીસ એમએલ નાખવાની છે અને આ પાંત્રી એમએલ નાખવાની છે આપણે એટલે પાત્રી એમએલ નાખ્યું એટલે સારું પડશે તો મિત્રો જો આપણે આ દવા છે આ તમને બતાવી દવા આ છે આપણે મોન ઇંગ્લિશ બહુ આવડે નહીં વાંચતા આપને સોલોમોન લેશે અને આ દવા છે સુસ્યા ઈળ અને ઘણી જીવાયતમાં કામ લાગે છે તો આ છે થોડીક ભારે દવા છે આ પચીસો રૂપિયાનું લગભગ લીટર છે એમ કહેતા હતા શેઠ હવે કેટલા ને એવી ખબર નથી હા અને એક આવડે આ દવા છે આ કે લખ્યું છે અને આપણે હવે પપ ભરી લીધો છે પપ ભરાઈ જશે તો હાલો આપણે હવે દવા સાટવાનું ચાલુ કરી દેવી પાછું આ ત્રીજો પપ છે મિત્રો એટલે ત્રીજો પપ આપણે સાટી દેવી અને ઓળી જાય છે એ નીંદવા કે આ કપ્પામાં લીંદ છે અને હું આમાં દવા સાટીશ તો આપણો કપ્પા કાંઈક આવો છે અત્યારે અને થોડોક વરસાદ છે પણ હવે એટલો બધો ખાસ નથી આપણે કે તળાવડા ભરાઈ જાય એવો વરસાદ નથી અને આ બસ પાણ મેં થઈ ગયા આપણે અહીંયા એટલો બધો ખાસ નથી આવ્યો પણ આ બીજા વડોદરામાં અને જામનગરમાં તો એમાં તો બહુ વરસાદ પડ્યો ફૂંકા કાઢ નહીં એટલો વરસાદ પડ્યો આપણે અહીંયા ઓછો છે હજી આપણે અમારે અહીંયા કંઈ નેરા નથી નીકળ્યા હજી નેરું કે એવું નથી કે આપણે તળાવડા ભરાણા અને કૂવામાં હજી આપણે પાણી નથી આવ્યા એટલા બધા નથી આવ્યા કે જોતો હોય એટલા જો કે વરસાદ આપણે જરૂર છે સારો પણ હમણાં હાથા દર્દી હમણાં ન આવે તો હાથી આપણે હાઇકી નાખ્યું કારણ કે આમાં ખડ બહુ પાટલામાં થઈ ગયું છે જો એક ફેર નાખ્યું હતું પાછું ઉજી ગયું છે અને આમાં હાથી નથી આવેલું હાથી હાકતા હતા વરસાદ આવી ગયો તો એટલે હાથી નથી આવેલું આમાં તો હવે હાથી ઐંકી નાખ્યું આમ થોડોક ભરાપ આપી દે તો આમાં હાથી હાલે એવું થાય તો ઐકી નાખ્યું હવે આમાં છે આમાં મરસી નાખીએ આપણે હલો મિત્રો હવે આપણે દવા સાટવાનું કામ ચાલુ કરી દેવી દવા આપણે અધૂરી છે અને દવા સાટી દેવી હવે થોડાક સા બાજી છે આ બે વીઘાની અંદર આ બે વીઘા રહ્યું ને આમે ઓલા થાંભલો દેખાય એ થાંભલા બધી છે અને ઓલા થાંભલા બધી એટલે આ બે વીઘા સટાઈ જાય પછી ઓલપા આપણે બીજું જઉં મકાઈ દેખાયની બાજુ હવે ન્યા સાટશું પછી દવા બપોર થાય ત્યાં ઘણું ખરું આપણે સાટી દેવી અને કામ કમ્પ્લીટ કરી દેવી તો હાલો હવે વિડીયામાં કન્ટિન્યૂ બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ પણ કરીજો કે મારા વિડીયા તમને કેવા લાગે છે તો હાલો આપણે પોપ લઈ લેવી ખંભે તો મિત્રો અત્યારે જો આપણે દવા સાટવાની હતી પણ હવે સાટવી નથી કારણ કે તડકો છે બપોર પછીનો અને તડકો બહુ છે એટલે આ દવા અત્યારે ન સટાય કારણ કે અત્યારે દવા સાટવી તો મોઢું બળે છે અને હાથે અત્યારે બળે છે મોઢું બળે આ બધું આખું બળે છે મોઢું તો અત્યારે આપણે દવાન સાટીને તો તડકો બહુ છે એટલે કાંઈ કામ થાય એવું નથી તો આપણે અત્યારે કાંઈ કામ કરવું છે અત્યારે વાડી આવી છે અને ખાટલા ઉપર આવીને મજા મસ્તીનો પવન આવે છે અને છે તો મારો વિડીયો તમને આ ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને આવા નવા નવા વિડીયો હું લાવતો રહીશ ખેતી વિશે કોઈ આપણે ટ્રાવેલિંગ કરશું કે ધામમાં જઈશું તો એના પણ વિડીયા બનાવીશ તો સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ કરજો લાઇક કરજો અને શેર પણ કરી દેજો હવે બીજા વિડીયો ત્યાં સુધી આવજો જય માતાજી જય દ્વારકાધીશ